રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની 4 જિલ્લા પંચાયતની સીટ અને 20 તાલુકા પંચાયતની સીટ માટે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યા. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષ દ્વારા જીતના દાવાઓ થઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ આ જેતપુર તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો અને 20 તાલુકા પંચાયતના ઉમેદવારોએ વિજય મુહૂર્તના ફોર્મ ભર્યા. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તમામ ઉમેદવારોને જીતની શુભકામના આપી હતી અને જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં તમામ 4 જિલ્લા પંચાયતની સીટ અને 20 તાલુકા પંચાયતની સીટ પર ભાજપ કબજો કરશે આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જે કોઈ ઉમેદવારોની ટિકિટ કપાય છે તેમની માફી માંગી હતી અને ભાજપના ઉમેદવારોએ જીત માટે કામે લાગી જવા કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, રાજકોટ. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મનસુખભાઈ કાંચરિયાને કે આજના આ પ્રસંગે તેઓ પ્રવાસન કરશે. જેતપુર તાલુકામાં જેતપુર તાલુકાની અમારી 4 બેઠકો અને જેતપુર તાલુકાની 20 બેઠકો માટે આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે અને જેતપુર તાલુકામાં પણ જંગી બોમ્બ સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે માટે ઉમેદવારો પૂરા વિજયના વિશ્વાસ સાથે આજે ફોર્મ ભર્યા છે. જેતપુર વિધાનસભા મારો મત વિસ્તાર છે. આ વિસ્તારની અંદર હરમેશા પરિવારની ભાવનાથી મેં કાયમી નેતૃત્વ કર્યું છે અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જિલ્લા પંચાયતની અમારી આ 4 બેઠકો અને જેતપુર તાલુકામાંથી તમામ 20 બેઠકો મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થશે અને આવનારા દિવસોની અંદર આ તાલુકાની વિકાસગાથાને આગળ લઈ જવા માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિકાસનું મારું માધ્યમ બનશે એવા સહી સાથે આજે વિજયના વિશ્વાસ સાથે અમારા ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા તો રાજકોટ જિલ્લા પંચાયતની અંદર 100% ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે. સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું 100% શાસન બનવા જઈ રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં યોજાયેલી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. આવનારા દિવસોની અંદર સત્તા ભારતીય જનતા પાર્ટીની બને માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ કામ કરે છે અને મતદારો પણ એને સર્ટિફિકેટ આપી અને અમારી સત્તા મજબૂત કરી.